વેલકમ બેક. સુરતના ડુમસ દરિયા કિનારે રેતી શિલ્પ મહોત્સવની શરૂઆત થઈ છે. રેતી શિલ્પ મહોત્સવ માટે કૃતિ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સાંજ સુધીમાં રેતીના શિલ્પ બનાવવામાં આવશે અને ત્યારબાદ લોકો માટે આ શિલ્પ ખુલ્લા મૂકવામાં આવશે. ડુમસ દરિયા કિનારે ધાર્મિક, સામાજિક અને પર્યાવરણની એમ ત્રણ કૃતિઓ બનાવવામાં આવશે. સેન્ટ આર્ટ જેને કહેવામાં આવે છે તે સુરતના ડુમસ દરિયા કિનારે કે જે આર્ટિસ્ટો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી રહી છે. ત્રણ થીમ આર્ટિસ્ટોને આપવામાં આવી છે અને તે લોકોએ પોતાની કાર્યની શરૂઆત કરી છે. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા આનંદ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આનંદ, સુરતના દરિયા કિનારે જે સેન્ટ આર્ટ થઈ રહ્યું છે, પહેલા તો કયા કયા મુદ્દાઓને લઈને આ સેન્ટ આર્ટ થશે અને કેટલો કલાક લાગશે તેમાં? જે સુરતની વાત કરવામાં આવે તો સુરતના દરિયા કિનારો જે ડુમસનો છે, દરિયા કિનારા ઉપર ત્રણ પ્રકારની પ્રતિકૃતિ બનાવવામાં આવનાર છે. પ્રથમ પ્રતિકૃતિ છે ધાર્મિક, છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અહીં બનાવવામાં આવ્યો છે. આ ગણપતિ જે છે અહીં બનશે અને ત્યારબાદ આ જ માટીમાં વિલયન થઈ જશે એ પ્રકારની ગણપતિની સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ એક સ્કલ્પચર છે બેટી બચાવો બેટી પઢાવોનું છે, એના પર એક સ્કલ્પચર જે સામાજિક છે એને તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ એક પર્યાવરણને લઈને સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. સ્કલ્પચર બનાવનાર જે આર્ટિસ્ટ છે આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા કલાક લાગશે આ ત્રણે ત્રણ કૃતિ તૈયાર કરતા કરતા. ત્રણે ત્રણ કૃતિ કરતા લગભગ ટોટલ 20 કલાકનો સમય લાગશે. બે કૃતિઓ આજે તૈયાર, સાંજ સુધીમાં તૈયાર થઈ જશે. કાલે એક કૃતિ કરવામાં આવશે અને એમાં સ્ટુડન્ટ્સને જો ગાઈડન્સ જોતું હોય ગાઈડન્સ આપવામાં આવશે અને એ લોકો માટે લાઈવ કરવામાં આવશે. કઈ કઈ કૃતિ બનાવવામાં આવશે? અત્યારે આ ઇકો ગણપતિ બનાવેલા છે કે જે રેતીથી જ બનાવેલા છે અને એ થઈ ગયા પછી એનું વિસર્જન રેતીમાં જ થઈ જાય અને પર્યાવરણને કોઈ નુકસાન ન કરે. બીજી કૃતિ છે બેટી બચાવો બેટી પઢાવો, એના ઉપર છે. ગવર્મેન્ટની એક યોજના છે બેટી બચાવો બેટી પઢાવો, એના ઉપર બનાવી છે. અને એક ત્રીજી પર્યાવરણ બચાવવા ઉપર બનાવવામાં આવશે. જે ત્રણ પ્રકારની કૃતિ બનાવવામાં આવનાર છે એના પર 20 કલાકનો સમય લાગશે. આપની સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાય છે, શું કહેશો? આ તે કૃતિ અહીંયા સુરતમાં પ્રથમ વખત આવી રહી છે. શ્રી રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ તરફથી અને ગુજરાત લલિત કલા અકાદમીના પ્રેરિત સુરત શહેર રમત ગમત કચેરી દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે. સૌ પ્રથમવાર ગુજરાતમાં કાળી માટીમાંથી આ એક કૃતિઓ ત્રણ તૈયાર થઈ રહી છે. એટલે મુખ્ય હેતુ આમનો એ છે કે સેન્ટ આર્ટિસ્ટને પ્રોત્સાહન મળે, નવા આર્ટિસ્ટને પણ ગાઈડન્સ મળે, વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા ફેલાય, એના આધારે આ કૃતિ અને આ બધી આયોજન કરવામાં આવ્યું. જી, ચોક્કસપણે વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય એનાથી આપના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કઈ રીતનું આયોજન રહેશે, કઈ કઈ કૃતિઓ રહેશે, કેટલો સમય લાગશે, શું લાગે છે? આ પ્રથમવાર ગુજરાત સુરતમાં તો થાય જ છે. આના અગાઉ સોમનાથ ખાતે આનું આયોજન કરવામાં આવેલું છે અને સુરતની જે ડુમસ બીચની જે રેતી છે એ બ્લેક કલરની છે અને પ્રથમવાર જ બ્લેક રેતી પર આવા સ્કલ્પચર બનાવવામાં આવે છે. રાજ્ય સરકારનો આવો અભિગમ છે કે આ જે સ્કલ્પચર છે, જે રેતી શિલ્પ જે એને એના જે કલાકારો જે છે એમને પણ પ્રોત્સાહન મળે, રોજગારી મળે, પ્લસ જે સુરતના જે આર્ટિસ્ટ છે એમને આના પ્રતિ શીખવા મળે. અને અમે એનું પણ આયોજન કરેલું છે કે કાલે સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવીને એમને પણ રેતીના શિલ્પ બનાવવાની ટ્રેનિંગ અમારા એક્સપર્ટ દ્વારા આપવામાં આવનાર છે. કઈ કઈ સ્કૂલના સ્ટુડન્ટ્સો આવશે અને કેટલા સ્ટુડન્ટ્સો કાલે અહીંયા આવશે? કાલે આ પીઠાવાલા સ્કૂલ છે ડુમસના જે એન વાયબ્રન્ટ સ્કૂલ છે. તમે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના વેબસાઇટ ઉપર બી આનું એક કર્યું છે આમંત્રણ કાર્ડ કે તમામ સ્કૂલને આમંત્રિત કરેલા છે, પણ ઓલમોસ્ટ 500-600 જેટલા વિદ્યાર્થીઓ કાલે અહીંયા ટ્રેનિંગ માટે આવવાના છે. જી, કહી શકાય કે સુરતનું જે યુવાધન છે કંઈક નવું શીખવા માંગતું હોય તો આ એક નવો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે, જેને લઈને અહીંયા જે સેન્ડ આર્ટિસ્ટને બોલાવવામાં આવે છે, પોરબંદરથી આવ્યા છે અને અહીં આવીને આ કલાકૃતિઓ તૈયાર કરશે અને કાલે વિદ્યાર્થીઓને પણ આ કલાકૃતિ શીખવશે. જી આનંદ, સેન્ટ આર્ટિસ્ટો છે કે જે લોકોને પ્રોત્સાહન મળે અને સમાજમાં એક મેસેજ જાય, કારણ કે ત્રણ એવા મુદ્દાઓ છે કે જેને લઈને પ્રતિકૃતિઓ બનાવવામાં આવી રહી છે અને ત્રણેય મુદ્દા હાલ સમાજમાં ખૂબ જ પ્રવર્તી રહ્યા છે અને તેના પ્રત્યે મેસેજ જાય ખૂબ જ જરૂરી છે. સાથે જ આ સેન્ટ આર્ટ કરતી વખતે કઈ કોઈ મટીરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે?
જી બતાવવા માંગીશ કે જે સેન્ડાર્ડ બનાવતા હોય છે તે સમયે એક પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, એક પીછીનો ઉપયોગ કરવામાં આવે છે અને લોખંડની એક નાનું પતરું છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ જ વસ્તુના ઉપયોગ થકીથી આ સમગ્ર સ્કલ્પચર જે છે તૈયાર કરવામાં આવે છે. જે સેન્ડ આર્ટિસ્ટ છે એમના દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે આ પ્રતિકૃતિ જે છે એ કાળી માટીમાંથી પ્રથમ વખત બનાવવામાં આવી રહી છે. આપ પુરી જોશો કે સોમનાથ જોશો ત્યાં જે સફેદ પ્રકારની જે માટી હોય છે તેનાથી આ કૃતિઓ બનાવવામાં આવતી હોય છે, પરંતુ કાળી માટીમાંથી બનાવવામાં આવતી આ પ્રથમ વખતની કૃતિઓ છે, જેને લઈને સુરતના લોકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના લોકો પણ સાંજના સમયે જ્યારે ડુમસ ફરવા આવતા હોય છે ત્યારે આ કૃતિઓને માણશે એ જરૂરી છે. આપ જે સેન્ડ આર્ટિસ્ટ અત્યારે કામ કરી રહ્યા છે અને જોઈ શકશો છો કે બે જ વસ્તુથી એ કામ કરી રહ્યા છે, એક લોખંડનું પતરું અને એક પીછી, આ બે જ વસ્તુ વડે એઓ સમગ્ર કૃતિને તૈયાર કરે છે. જી દીક્ષિતા, બિલકુલ આભાર આનંદ સમગ્ર વિગત બદલ. તો સુરતના ડુમસના દરિયા કિનારાના દ્રશ્યો છે. આર્ટિસ્ટો હાલ ત્રણ અલગ અલગ પ્રકારની કૃતિઓ તૈયાર કરી રહ્યા છે.